વ્યારાના મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યારાના કે માવાવાલાની મીઠાઈની દુકાનના મીઠાઈમાંથી જીવંત કીડા ફરતા દેખાઈ આવ્યા હતા. ત્યારે હાલ તહેવારોને લઈને લોકો વિશ્વાસ મૂકીને મીઠાઈ ખરીદતા હોય છે ત્યારે મીઠાઈમાંથી જીવંત ઈયળ દેખાઈ આવતા લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું દેખાઈ આવી રહ્યું છે. ત્યારે વ્યારા નગરપાલિકાનું આરોગ્ય વિભાગ તેમજ જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગ પણ ઊંટું ઝડપાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે હાલ એક બાદ એક તહેવાર આવી રહ્યા છે ત્યારે હાલ તો ગણેશ ઉત્સવ પણ ચાલી રહ્યો છે ત્યારે ગણેશજીના ભક્તો મોટા પ્રમાણમાં પ્રસાદી માટે મીઠાઈની ખરીદી કરતા હોય છે. ત્યારે હવે લોકોને હાનિકારક પૂર્વક આવી મીઠાઈ વેચનાર સામે પણ હવે વ્યારા પાલિકાનું આરોગ્ય વિભાગ પણ તેમજ જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગના મીઠાઈ દુકાનમાં સંચાલન સામે કોઈ નક્કર કાર્યવાહી કરે કે પછી મીઠાઈની દુકાન સંચાલકની લાલ્યાવાડી ચલાવી મીઠાઈને જ છાશવારે તે જોવાનું રહ્યું. ત્યારે આ બાબતે કે માવાવાલાની મીઠાઈની દુકાનના સંચાલકો ટેલિફોનની સંપર્ક કરતા દુકાન સંચાલકોએ જણાવ્યું હતું કે જીવતા જીવાતું છે તે પણ ઉડી આવ્યા હશે ત્યારે તો આ જવાબ પર પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.